नमस्ते मित्रों, न्यूटनो गतिनो बीजो नियम लखो अने समझाओ। गति ने सारी रीते समझवा माटे न्यूटनना नियमों तमने सारी रीते समझाता होवा जोईए। ज्यारे कोई पदार्थ पर परिणामी बल लागतुं होय त्यारे पदार्थ पोताना वेगमां फेरफार करे छे, एटले के प्रवेगित थाय छे। बीजा शब्दोमां कहीए तो तेना वेगमानमां फेरफार थाय छे, परंतु परिणामी बळनो आधार वेगमानना फेरफारना दर पर आधार राखे छे। एटले न्यूटनो बीजो नियम तमे आ प्रमाणे रजू करी शको, पदार्थना वेगमानना फेरफारनो दर तेना पर लागता परिणामी बळना समप्रमाणमां अने लगाड़ेला बळनी दिशामां होय छे। जो परिणामी बल सदिश एफ, समय डेल्टा टी, पदार्थनो दर एम, तो धारो के पदार्थनो शुरुआतनो वेग सदिश वी अने अंतिम वेग में डेल्टा सदिश वी जेटलो वधारो थाय, तो प्रारंभिक वेगमान पीआई इज इक्वल टू एम वी अने अंतिम वेगमान सदिश पीएफ इज इक्वल टू एम कंसनी अंदर सदिश वी प्लस सदिश डेल्टा वी। तो वेगमानो फेरफार डेल्टा पी सदिश डेल्टा पी बराबर सदिश पी एफ माइनस सदिश पी आई, तो किंमत मूकीशू तो एम सदिश डेल्टा वी। गतिना बीजा नियम पर थी कि सदिश एफ चले छे डेल्टा सदिश पी बाय डेल्टा टी, चले छे ने दूर करीशू तो के सप्रमाणता नो अचलांक, जो समयगाळो खूब सूक्ष्म लेवामां आवे एटले के डेल्टा टी टेन्स टू झीरो विचारवामां आवे त्यारे आना पर लिमिट एड करीशू के इंटू डेल्टा सदिश पी बाय डेल्टा टी। तो जे सरेराश मूल्य होय ते विकलनना स्वरूपमां कन्वर्ट थाय छे, एटले के सदिश एफ इज इक्वल टू के डी सदिश पी बाय डी टी। पी बराबर मित्रो लखी शको एम वी, तो एम फिक्स होय अथवा आने सीधे सीधू पण लखी शको के के फिक्स, एम पण फिक्स, डी सदिश वी बाय डी टी बराबर। तो आटलाना स्थाने तमे लखी शको सदिश ए, शुं लखी शको सदिश ए। आम पदार्थ पर लागतुं बळ ए दर અને પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં છે, કેનું મૂલ્ય બળના એકમની વ્યાખ્યા પરથી મળે છે। જો એક કેજી દળના પદાર્થમાં એક મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા એક ન્યૂટન બળની જરૂર પડે છે, તો આ રીતે વિચારીએ તો કેની કિંમત એક ધારી લઈશું તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે। આ મહત્વનો ટૂંકો પ્રશ્ન અથવા એમસીક્યુમાં પૂછાય કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે, સદિશ એફ બરાબર એમ સદિશ એ। બીજી એક બાબત, એસઆઈ એકમ સૂત્ર પરથી લખી શકાય કિલોગ્રામ પ્રવેગનું થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર, સીજીએસ પદ્ધતિ પ્રમાણે લખીશું ગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર। એસઆઈ પદ્ધતિમાં તમે એને ન્યૂટન બી કહી શકો અને સીજીએસ પદ્ધતિમાં તેને ડાઇન પણ કહી શકો। ન્યૂટનના ગતિના બીજા નિયમના મહત્વના મુદ્દાઓ, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એમાં સૌ પ્રથમ સદિશ એફ બરાબર ડી સદિશ પી બાય ડી ટી અથવા તો તેને સદિશ એફ બરાબર એમ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એમ કૌંસની અંદર સદિશ વી ટુ માઇનસ સદિશ વી વન બાય ડેલ્ટા ટી, અને આ બાબતને સારી રીતે સમજીશું। ન્યૂટનના પહેલા નિયમમાં વાત થઈ પરિણામી બળ ન લાગતું હોય એટલે કે એફ બરાબર ઝીરો લઈએ, જો એફ બરાબર ઝીરો આ સ્થાન પર મૂકીએ તો એ બરાબર શું થાય ઝીરો બરાબર। એટલે કહી શકાય કે ન્યૂટનના બીજા નિયમ દ્વારા ન્યૂટનનો પહેલો નિયમ સાબિત કરી શકાય છે। તો આ બાબતને આ રીતે રજૂ કરી શકાય કે જે ન્યૂટનના ગતિના પહેલા નિયમ સાથે સુસંગત છે।
બીજી એક બાબત મિત્રો, બળ એ સદિશ રાશિ છે. હવે સદિશ રાશિ હોય તો તેને ઘટક સ્વરૂપે લખી શકાય. જો બળ એક્સ દિશામાં લાગતું હોય તો એફ એક્સ બરાબર ડી પી એક્સ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ એમ એ એક્સ. તે જ રીતે વાય દિશામાં ઘટક એફ વાય બરાબર ડી પી વાય બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ એમ એ વાય. અને ઝેડ દિશામાં ઘટક એફ ઝેડ બરાબર ડી પી ઝેડ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ એમ એ ઝેડ. મિત્રો, ચાર નંબરનો મુદ્દો, સોરી, ચાર નંબરના મુદ્દાની વાત કરીશું કે સદિશ એમ બરાબર ડી સદિશ પી બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ એમ સદિશ ઈ એ બિંદુ રૂપ કણને લાગુ પડે છે. એટલે કહી શકાય કે કણ પરનું પરિણામી બળ અને કણ પરનો પ્રવેગ. પણ આ જ બાબત ભવિષ્યમાં જોઈશું ચેપ્ટર નંબર 7ની અંદર, કે જો દ્રઢ પદાર્થ હોય અથવા કણોનું તંત્ર હોય તો તેવા કેસમાં તમારે લખવું પડશે કે પ્રવેગ એ કોનો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. બીજું એક ઉદાહરણ જોઈએ કે આ ગાડીની અંદરથી, ટ્રેનની અંદરથી જો કોઈ પથ્થરને ફેંકવામાં આવે બરાબર, તો દરેક ક્ષણે ધારો કે પ્રવેગ ગણીશું કે બળ ગણીશું, તો તે જે તે ક્ષણનો જ પ્રવેગ ગણીશું. સદિશ એમ બરાબર એમ સદિશ એ એટલે શું? તે ક્ષણનો પ્રવેગ. માનો કે પથ્થર ટ્રેનમાં હોય તો તેનો પ્રવેગ ગણવાનો થાય તો જેટલો પ્રવેગ ટ્રેનનો હોય એટલો જ પથ્થરનો થાય, તો સદિશ એમ બરાબર એમ સદિશ એ. પરંતુ પથ્થરને ફેંકી દઈએ તો ફેંક્યા પછી તે ગુરુત્વાકર્ષણની અસર નીચે આવશે, માટે ત્યારે તેનો પ્રવેગ કેટલો થઈ જશે? જી જેટલો. એટલે ટૂંકમાં આ મુદ્દામાં આટલું યાદ રાખી શકો કે ગતિનો બીજો નિયમ એ સ્થાનિક સંબંધ છે. એટલે કે અવકાશમાં પદાર્થના સ્થાને આપેલા સમય બળ સદિશ એફ એ પદાર્થના તે જ ક્ષણના પ્રવેગ સદિશ એ સાથે સંબંધ ધરાવે છે જે તે ક્ષણે. તેથી પ્રવેગ એ બળ વડે નક્કી થાય છે. કણની ગતિના કોઈ ઇતિહાસ પરથી નહીં. ટૂંકમાં મિત્રો, સદિશ એફ બરાબર એમ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ ડી સદિશ પી બાય ડી ટી. તો પ્રવેગ અને બળ એ જે તે ક્ષણે જ નક્કી કરીશું. ઇતિહાસ એટલે કે આગળ શું ઘટના બની હતી તેના પર કોઈ આધાર રહેતો નથી. મહત્વના મુદ્દામાં